વિશ્વમાં પાણી બચાવવાના અભિયાનની જનજાગૃતિ માટે ન્યૂયોર્કથી મેરાથોન દોડ શરૂ કરનાર ઓસ્ટ્રેલિયાની 48 વર્ષ મિનાગુલી કિમ આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 100 દિવસમાં 100 મેરાથોન દોડ પૂરી કરવાના સંકલ્પ સાથે પાણી બચાવવાની જનજાગૃતિ માટે નીકળેલ મિનાગુલી કિમ આવી પહોંચતા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશ્વમાં પાણી બચાવવાનો સંદેશો ફેલાવવા માટે મેરાથોનની દોડમાં નીકળેલ મિનાગુલી 6 ડિસેમ્બરે મુંબઈના ઇન્ડિયા ગેટ ખાતે પહોંચી ભારત દેશમાં પોતાનું અભિયાન પૂર્ણ કરશે. વિકાસ શર્મા હૈ, મેં મુંબઈ સે હું. મેરી કંપની કા નામ પ્રોક્સિમા લાઇફ હૈ. મિનાગુલી જો ઓસ્ટ્રેલિયા સે આઈ હુઈ હૈ ઓર પૂરી દુનિયા મેં દોડ રહી હૈ સંદેશ દેને કે લિયે કે પાણી કો બચાના હૈ, ક્યોંકિ ભવિષ્યમાં પાણી ખતમ હો જાયેગા તો અગલી પીઢીઓ કે લિયે પાણી બચેગા નહીં. વો 100 દિન મેં 100 મેરાથોન દોડ રહી હૈ ઓર ઉનકા એક હી રીઝન હૈ દોડને કા કે ગ્લોબલી હમે પાણી કો બચાના હૈ. ઇધર પ્રોક્સિમા સે મેં વિકાસ શર્મા, હમારે એક ઓર દોસ્ત હૈ દિલ્હી સે નરેન, વો ઉનકા સાથ દે રહે હૈ મુંબઈ તક. હમને 23 નવંબર કો શરૂ કિયા થા દિલ્હી સે ઓર 6 દિસંબર કો મુંબઈ મેં ખતમ કરેંગે ઇસકો. તો 6 ઇન્ડિયા ગેટ સે શરૂ કિયા થા એન્ડ ગેટવે ઓફ ઇન્ડિયા મેં મુંબઈ મેં યે ફિર ખતમ હોગા. આપ અભી કહાં પે આયે હો, આપકો પતા હૈ કોન સે ગાંવ મેં આયે હૈ? અભી હમ અંકલેશ્વર સે સુરત જા રહે હૈ. સુરત મેં ભી હમ શામ કો, યે મહુવેજ ગાંવ હૈ, મહુવેજ ગાંવ મેં ખડે હૈ. તો ક્યા કિસકો મેસેજ દેંગે ઇધર, મતલબ કિસસે કિસસે મિલે હૈ આપ? હમે રાસ્તે મેં જો ભી લોગ મિલ રહે હૈ, ગાંવ વાલે મિલ રહે હૈ, સ્કૂલ કે બચ્ચે હૈ, ઉનકો સબ સંદેશ દે રહે હૈ કે ભવિષ્ય કે લિયે હમે પાણી કો બચાના હૈ. અચ્છા અચ્છા, સ્કૂલ કે બચ્ચે કો મિલ રહે, ગાંવ કે સરપંચ જો હૈ તલાટી વગેરે જી જી સબકો મિલ રહે જી. વાય યુ આર હિયર ઇન ગુજરાત? I'm here in Gujarat because I am in the middle of running 100 marathons in 100 days to raise awareness about our water crisis. Kitne time se aap nikle hue, kahan kahan visit kiya aapne, kaun se? When you started in India and which other places you have visited? So when I started in India, I started in Delhi and now I'm running to Mumbai, and I visited Rajasthan and Gujarat so far, and I'm looking forward to also visiting Maharashtra. Kya purpose hai yahan, matlab ye what is the purpose of your visit in India? In India, I want to understand more about the water crises that you are facing. I want to understand more about how the water problems are affecting people here in the villages and on the ground. And even more importantly, I want to understand how people in those villages have created solutions, how they are managing the water scarcity, and to learn these lessons so that we can share them with the rest of the world.